નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ ચાર આસપાસ જેનો અગિયારમો એકમ છે જેમાં આપણે વૃક્ષો વિશે જોતા હતા રતન એના દાદા સાથે જાય છે અને અલગ અલગ વૃક્ષો જોવે છે જેમાં ચાલો વાત કરીએ એમાં તમારા વિસ્તારમાં કયા વૃક્ષ જૂના છે તે કેટલા જૂના છે એ તમારા વડીલો પાસેથી જાણવાનો છે આ વૃક્ષ પર રહેતા પ્રાણીઓના નામ પણ અહીંયા લખવાના છે તમે વડીલોને પૂછશો તો એમને ખ્યાલ હશે કે કયા વૃક્ષો જૂના છે અને એના ઉપર કયા કયા પ્રાણીઓ વસવાટ કરે છે તમે તે જોયું ત્યારે શું વિચાર્યું કે એ કઈ રીતે પડી ગયું હશે અહીંયા આપણે ચિત્રમાં પડેલું વૃક્ષ જોયું તો આપણે અનુમાન લગાવ્યું કે કઈ રીતે પડ્યું હશે તમે જો વાસ્તવિક રીતે કોઈ વૃક્ષ પડેલું જોયું હોય તો એ જે પડેલું દ્રશ્ય છે એના ઉપરથી આપણે અનુમાન લગાવી શકીએ કે એ કઈ રીતે પડ્યું હશે એના પછી જે વિચિત્ર મૂળ તમે વડના વૃક્ષ પર હિંચકા ખાધા છે હિંચકા ખાવા તમે શું પકડ્યું લટકેલી ડાળીઓ કોના જેવી દેખાય છે તે વડના મૂળ છે તેને વડવાઈ કહેવાય છે બરાબર જે દોરી જેવી વડવાઈઓ જે લટકતી હોય છે એને એ જે વડલો છે એના મૂળ હોય છે જેને આપણે વડવાઈ કહેતા હોઈએ છીએ તેની વડવાઈઓ હવે થાંભલા જેવી બની વડને મજબૂત આધાર આપે છે બરાબર સૌથી મોટું વૃક્ષ ભરૂચ પાસે નર્મદા નદીને કિનારે આવેલું છે જેને આપણે કબીર કહીએ છીએ એના ઇતિહાસ થોડો જાણીએ તો કબીર છે એ આપણા ઋષિ થઈ ગયા બરાબર એ જે ઋષિ છે જયારે દાતણ કરી અને વડલાની વડવાઈ નું દાંતણ કરી અને એ જે વડવાઈનો ટુકડો જે ફેંક્યો જેમાંથી વડ ઊગી નીકળ્યું અને એ વડ છે એટલું બધું મોટું થયું કે એક ઇકર જેટલી જગ્યામાં ફેલાયેલું છે જેને આજે આપણે કબીર વડ તરીકે ઓળખીએ છીએ તેની વળવાઈઓ હવે થાંભલા જેવી મજબૂત બની ગઈ છે એ વળને આધાર આપે છે આ વાતે આજે વળવાઈઓ છે એ લટકાય છે એ વડલાના મૂળ છે તો જમીનની અંદર પણ બીજા મૂળ તો આવેલા જ હોય છે જેના આધારે વડલો છે એ ઉભો રહી શકે છે તમે વડ સિવાય કોઈ વૃક્ષની દાળીઓમાંથી મૂળ ઉગતા જોયા છે જો તમે બીજા અન્ય કોઈ વૃક્ષમાં આવી રીતના મૂળ ઉગતા જોયા હોય તો એની નોંધ આપણે અહીંયા કરી શકીએ પીપળાનું જે વૃક્ષ છે એની અંદર નાના નાના મૂળ છે એ ફૂટતા હોય છે પણ વળલા જેટલા મોટા મોટા વૃક્ષો આપણે અન્ય વૃક્ષ વડલાના વૃક્ષમાં જે મોટા મોટા મૂળ જોવા મળે છે એવા મૂળ આપણે બીજામાં નથી જોવા મળતા નાના નાના મૂળ આપણે દાળીઓની અંદર પીપળાના પીપળીના વગેરે વૃક્ષમાં જોવા મળે છે એના પછી પ્રવૃત્તિ છે જે આપણે એના પછીના વિડીયોમાં કરશું